ખંભા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદરમાં બીએડ સેમેસ્ટર 2 માં અભ્યાસ કરું છું। તાલીમાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 માં આવતું પ્રકરણ નંબર 3 કે જેનું નામ છે વર્ગ અને વર્ગમૂળ, જેનો એક પેટા વિષય આવે છે તેનું નામ છે સંખ્યાના વર્ગો। તો તેમાં આજે આપણે 1 થી 10 સુધીની સંખ્યા અને તેના વર્ગો દર્શાવતું એક TLM આપણે આજે જોવાના છે। તો તે TLM આપણે જોતા પહેલા હું તમને TLM વિશેનું થોડીક માહિતી આપું। તો TLM એટલે શું? તો કે TLM એટલે ટીચિંગ એન્ડ લર્નિંગ મટીરિયલ, જેને આપણે ગુજરાતીમાં શૈક્ષણિક સાધન તરીકે ઓળખીએ છીએ। આ શૈક્ષણિક સાધનો તો કે દરેક વિષયમાં હોય છે, ગણિતમાં હોય છે, વિજ્ઞાનમાં હોય છે। તો આ શૈક્ષણિક સાધનોના પ્રકાર જુદા જુદા છે। કેટલા પ્રકારના હોય છે? તો કે દ્રશ્ય પ્રકારનું શૈક્ષણિક સાધન હોય છે, શ્રાવ્ય પ્રકારનું શૈક્ષણિક સાધન હોય છે અને દ્રશ્ય શ્રાવ્ય પ્રકારનું શૈક્ષણિક સાધન હોય છે। તો આજે આપણે જે શૈક્ષણિક સાધન જોવાના છે તે દ્રશ્ય પ્રકારનું શૈક્ષણિક સાધન છે। જે શૈક્ષણિક સાધન બનાવવામાં અમને માર્ગદર્શન અમારા કોઓર્ડિનેટર ડોક્ટર MB વેકરે અમને મદદ કરી છે। તો તાલીમાર્થી મિત્રો, આપણે સંખ્યા અને તેના વર્ગોની માહિતી મેળવતા વિદ્યાર્થીઓ થાય તે હેતુથી આ TLM બનાવવામાં આવેલું છે। તો આ TLM થી વિદ્યાર્થીઓ માહિતગાર થાય તે હેતુથી બનાવવામાં આવેલું TLM ની બનાવટની રીત હવે આપણે જોઈએ। સૌપ્રથમ આપણે 31x16 મીટરનું એક આપણે પૂઠું લેશું, જેનું માપ અહીં 31 અને આ બાજુનું માપ 16 હોય। આવું એક એવા બે પૂઠાનો આપણે ઉપયોગ કરવાનો રહેશે, જેમાં આ બાજુનું માપ 31 રહેશે અને આ બાજુનું માપ 16 રહેશે। તો એવા આપણે બે પૂઠાનો ઉપયોગ કરીશું, આવા કે જેનું બાજુનું માપ 31 અને 16। ત્યારબાદ હવે આપણે 22x31 માપના બે પૂઠાનો ઉપયોગ કરીશું, કે જેનું એકનું માપ 22 અને એકનું માપ 28 હોય। તો તે 31 અને 16ના બે પૂઠા કાપ્યા બાદ હવે આપણે અહીં 16x22 માપનું એક પૂઠું એવા બે પૂઠાનો આપણે ઉપયોગ કરવાનો રહેશે, કે જેમાં આ બાજુનું માપ 22 રહેશે અને અહીંનું માપ 16 રહેશે। એવા એક એવા આપણે બે પૂઠાનો અહીં ઉપયોગ કરીશું, કે જેમાં આ બાજુનું માપ 22 અને આ બાજુનું માપ 16 રહેશે। હવે અહીં આ પૂઠાઓનો કમ્પ્લીટ માપ કરી અને તેને કાપી લીધા બાદ હવે આપણે એક નાનકડી એવી પટ્ટીનો ઉપયોગ કરીશું। તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક 2.5 સેન્ટીમીટરનું માપ લેશું, જેને આપણે આ રીતે જોઈ શકીએ છીએ, કે અહીં તમે જોઈ શકો છો કે આ માપ આપણે 2.5 સેન્ટીમીટરનું લીધેલું છે। હવે તો આપણે 2.5 સેન્ટીમીટરનું માપ ફરે તો અહીં તો કે જે આ પટ્ટી છે તેમાં બે સર્કલ આપણે ડ્રો કરીશું, જે આ પ્રમાણે રહેશે। અહીંયા બનશે, બીજું બનશે, તે અહીંયા બનશે। તો આ રીતે આપણે બે સર્કલ ડ્રો કરીશું। હવે આ સર્કલ ડ્રો કર્યા બાદ તેને કટર વડે આપણે બેને યોગ્ય રીતે કાપી અને આ બે સર્કલને યોગ્ય આકાર આપણે આપીશું। તો હવે અહીં આ સર્કલ કપાયા બાદ હવે તેને આપણે જે ગોળ રાઉન્ડમાં છે તે ઉપર મુજબ વર્તુળ આપણે તેનું બનાવીશું। તો આ રીતે આપણે તેનો યોગ્ય આકાર આપીશું, જેના અંતે આપણને અહીં તેને કાપી અને યોગ્ય આકાર બાદ તે આપણને આ રીતે કંઈક જોવા મળશે, કે જે આ રીતના બે સર્કલ 2.5 સેન્ટીમીટરના આપણે જોઈ શકીશું। હવે આ બે સર્કલ લીધા બાદ આપણે એક પૂઠાનો ઉપયોગ કરીશું, કે જે પૂઠું આ પ્રકારનું રહેશે। આ પૂઠું એવું પસંદ કરવાનું કે જેને બંને બાજુથી બેલ્ટ વાળી છે। આ રીતે આપણે જોઈએ તો આને એક ઘન પ્રકારનું આપણે તેને બનાવી દીધું છે। તો આ પૂઠાને આપણે આ રીતે વાળી શકીએ, બંને તરફ એ રીતનું પૂઠું પસંદ કરવાનું। હવે ત્યારબાદ અહીં
ઉઠામાંથી આપણે યોગ્ય માપ લઈ અને તેને કાપી નાખશું, બરોબર? તો અહીં આપણે તેને 4 સેમીનું માપ લઈ અને આ પૂઠું કાપીશું. આ રીતે પૂઠું કપાઈ ગયા બાદ આપણે કાતર વડે તેને કાપેલું. હવે પૂઠાની અંદરની બાજુ, અંદરની બાજુ આપણે બંને બાજુ તેને ગમ લગાડી દેશું. જોઈએ તો હવે આને ગમ લગાડી દીધા બાદ હવે જે આપણે જે સર્કલ સિલેક્ટ કરેલા આ સર્કલને આપણે ગમ લગાડશું ફરતે કિનારે. બંને સર્કલ ઉપર આપણે ગમ લગાડીશું. હવે આ સર્કલને ગમ લગાડ્યા બાદ તેને આપણે સુકાવા મૂકી દઈશું અને તે સુકાઈ ગયા બાદ તેની અંદર આપણે અહીં આ જે સર્કલ છે તેનું સેન્ટરમાં આપણે હોલ પાડી દઈશું. બંને વર્તુળની અંદર હોલ પાડ્યા બાદ તેને આપણે અહીં અને ફરતે રાઉન્ડ કરી દઈશું. આ રીતે તમે જોઈ શકો છો અહીંયા તેને બેલ્ટ વાળી દીધું છે. હવે તેને આપણે આ રીતે રાઉન્ડમાં પરિણમિત કરી દીધું છે. જે તમે જોઈ શકો છો આ રીતે એક સાઈડ ખુલ્લી એક સાઈડ બંધ, એટલે બીજું સર્કલ અને તેનું પણ આ રીતે અહીં આપણે લગાડી અને બંધ કરી દેશું. ત્યારબાદ હવે આને આપણે સુકાવા મૂકી દેશું. હવે આપણે એક સ્ટ્રો લેશું. હવે આ સ્ટ્રો વડે જે આપણે સર્કલ કાપેલા હતા તેમાં વચ્ચે સેન્ટરમાંથી પસાર થાય તેવડું તેનો હોલ આપણે કરીશું. તમે જોઈ શકો છો કે આ સર્કલમાંથી પસાર થઈ જાય, તે રીતે બીજું સેન્ટરમાંથી લઈ અને બીજું આપણે પસાર કરીશું. આ રીતે પેન્સિલ લઈ અને મોટી લોંગ પેન્સિલનો ઉપયોગ કરવામાં અહીં આવે છે. તો આ રીતે અહીં તેને પસાર થાય તેવડા હોલ તેની અંદર ગરકાવ કરવામાં આવે છે અને ત્યારબાદ તે બનાવેલું તે રાઉન્ડ વગરનું જે હતું તેમાં તેનો બેસાડવામાં ઉપયોગ આપણે કરીશું. હવે આપણે એક કાગળનો ઉપયોગ કરીશું. હવે આ કાગળની અંદર અહીં આપણે 4 સેમીના 2 આપણે પટ્ટી તેનો કટિંગ આપણે કરીશું કે જેનું માપ 4 સેમી રાખવામાં આવેલું હોય છે. તો સૌ પ્રથમ આપણે અહીં માપ લઈએ તો જોઈ શકો છો કે આ 4 સેમીનું માપ છે. તો આ 4 સેમીની માપની એક એવી 2 પટ્ટી આપણે કટ કરીશું. અહીં લાઈન ડ્રો કર્યા બાદ ફરી એક 4 સેમીનું માપનો આપણે ઉપયોગ કરવામાં લેશું. અહીં આપણે જોઈએ બે પટ્ટી ડ્રો થયા બાદ તેને આપણે કાતર વડે કટ કરી લેશું. અહીં આ પટ્ટીને આપણે કાતર વડે કટ કરી લેશું. અહીં આ પટ્ટી કટ કર્યા બાદ હવે આપણે તેમાં 1 થી 10 સુધીના નંબર ડ્રો કરીશું. 1 થી 10 સુધીના નંબર અહીં આપણે લખીશું. તેમાં 1 થી 10 સુધીના પટ્ટા અને બીજી પટ્ટીમાં 1 થી 10ના વર્ગોના
અહીં એક તો તેની સામે એકનો વર્ગ એક, બે નો બે, એ રીતની બે પટ્ટી આપણે તૈયાર કરીશું। તો હવે આપણે આ જે પૂઠું કાપેલું જે 22x16 નું તેમાં આ રીતે બે અને એક એવા ત્રણ હોલ આપણે પાડીશું। એવા રીતે બંને પૂઠામાં પાડી અને તે હોલ એ રીતના આપણે રાખીશું કે તેની અંદરથી આ પેન્સિલ જે છે તે સહેલાઈથી પસાર થઈ શકે। તમે જોઈ શકો છો કે આ ત્રણેય હોલ એ રીતના આપણે રાખીશું કે જેની અંદરથી પેન્સિલ, તો આવા આપણે બે પૂઠાનો ઉપયોગ કરીશું અને બંને પૂઠામાં સરખા જ માપના લઈ અને પેન્સિલ પસાર થઈ શકે તેવડા હોલ આપણે કરીશું। તો હવે આપણને કંઈક આ રીતનું મોડેલ જોવા મળશે। તમે જોઈ શકો છો જે અહીં આપણે પટ્ટીનો ઉપયોગ કરેલો છે તે 1, 4, 9, અહીં 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16। આ રીતે આપણે અહીં જે રોલિંગ કરેલા છે એની પેન્સિલ અંદર પસાર કરેલી છે અને આપણે તેને આની અંદર ફિટ કરેલા છે। અને આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે અહીં એક ગોળ ચક્રનો ઉપયોગ કરેલા છો કે જેને ફેરવવાથી અહીં જોવો છો, તમે જોઈ શકો છો કે અહીં હું આ ફેરવી રહ્યો છું। આ બાજુ તમે જોઈ શકો છો તો આ સરળતાથી ફરી શકે છે, તમે જોઈ શકો છો અહીં। તો આ આપણું વર્કિંગ મોડેલ છે। હવે આને આપણે આગળથી એ રીતે બંધ કરી દેશું। તો હવે આપણે પાછળની જેમ જ આગળની બાજુ પણ 33x22નું એક માપનું પૂઠું લેશું જે આ રીતનું રહેશે। તો આ પૂઠાને હવે આપણે આગળ અહીંયા ફિટ કરી દઈએ। તમે જોઈ શકો છો આગળથી અહીં આપણે એને પેક કરી દીધું છે। હવે આપણે તેનું પાછળનો ભાગ એટલે કે માથેનું જે સટર છે તેનો આપણે ઉપયોગ કરીશું અને તેને બંધ કરીશું। જે ઉપરનો જે ભાગ છે તેના માટે પણ નીચેની જેમ જ જે આપણે સૌથી પ્રથમ જે પૂઠું કાપેલું 33x16નું તેનો ઉપયોગ અહીં આપણે કરી રહ્યા છીએ। તો કે અહીંયા આ 33x16ના માપનું જે પૂઠું છે તેનો ઉપયોગ અહીં આપણે કરી શકીએ છીએ અને આને આપણે બંધ કરી દીધું છે અને આ મુજબ આપણું મોડેલ તૈયાર છે। હવે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તમે જોઈ શકો છો કે અહીં જે આંકડા તમે જોઈ શકો છો અંદર, તો હવે જો હું અહીંથી ફેરવીશ તો અહીં 5નો વર્ગ સામે 25, એ જ રીતે 6નો વર્ગ સામે 36, 7નો વર્ગ 49, 8નો વર્ગ તો કે 64, 9નો વર્ગ 81 અને 10નો વર્ગ 100। તો આ રીતે તમે જોઈ શકો છો, તો આ રીતે આપણે 1 થી 10 સુધીની સંખ્યા અને તેના વર્ગો દર્શાવતું એક વર્કિંગ મોડેલ આપણે તૈયાર કર્યું છે। તો કે જેના માટે સામાન્ય નકામી વસ્તુમાંથી આ વસ્તુ આપણે બનાવી શકીએ છીએ, વધી અને 30 થી 35 રૂપિયાનો ખર્ચ આમાં થાય છે અને આ બહુ જ સરળતાથી આ વર્કિંગ મોડેલ આપણે બનાવી શકીએ છીએ। એમાં તમે આ બધું જોઈ શકો છો, તો કે તેના માટે અહીં આપણે આ વાલ્વનો ઉપયોગ કરેલો છે જેના દ્વારા તે આખું ફરે છે, તમે જોઈ શકો છો અહીં સરળતાથી। તો આ હતું આપણું વર્ક મોડેલ। તો તાલીમાર્થી મિત્રો, આ તમારી સમક્ષ રજૂ છે 1 થી 10 સુધીની સંખ્યા અને તેના વર્ગો। તો આપણે જોયું કે બહુ જ સરળતાથી અને ઓછા ખર્ચમાં આપણે નકામી વસ્તુમાંથી એક આ વર્કિંગ મોડેલ આપણે બનાવ્યું છે જેમાં આ બાજુના ભાગથી આપણે તેને ફેરવી અને અહીં આપણે તેને જોઈ શકીએ છીએ। તો મિત્રો, આવા જ વસ્તુઓ આપણે બનાવી અને ગણિત સાથે રમત રમી શકીએ છીએ। ધન્યવાદ।